विद्यार्थी मित्रों वेलकम टू इलर्निंग यूट्यूब चैनल पर आप सब लोग हार्दिक स्वागत है। जो विद्यार्थी मित्रों तुम्हें हमारे चैनल पर नवा हो तो सबसे पहले हमारे चैनल सब्सक्राइब करो, बेल आइकन प्रेस करो जेथी हमारा अपना वीडियो यूट्यूब पर सबसे पहले तुम्हें जो मिले। आज ना वीडियो में विद्यार्थी मित्रों आपने एनएमएस पेपर सॉल्यूशन 2011 मैट એટલે કે માનસિક યોગ્યતા કસોટીને આપણે જે પેપર સોલ્યુશન કરવા છે તમારા અત્યાર સુધી મેં માનસિક યોગ્યતા કડે જે ચેપ્ટર વાઇઝ જે વિડીયો મૂકવામાં આવે એનો ખાસ અભ્યાસ કરી લેજો, પછી તમે આ પેપર સોલ્વ કરશો તો તમને બહુ સરળતા રહેશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એ પેપર સોલ્યુશન કરીએ। તો સૌથી પહેલો જો તો માનસિક યોગ્યતા 2011 નો આ પેપર છે, તમારે 1 થી 10 પ્રશ્ન આપેલા છે। આ જે પેપર છે આપણો સંખ્યા શ્રેણી છે, યાદ રાખજો કે છે સંખ્યા શ્રેણી છે, એટલે 1 થી 10 પ્રશ્નો છે એ સંખ્યા શ્રેણી છે। જો તમે બરાબર એનો અભ્યાસ કર્યો હોય તો તમારો જવાબ ફટાફટ આવી જશે। તો અહીંયા સૌથી પહેલો પ્રશ્ન લઈએ આપણે, બરાબર ધ્યાન રાખજો। પહેલો પ્રશ્ન છે 14 20 25, તો એના પછી કયો જવાબ આવશે 28 29 30 31। તો સંખ્યા શ્રેણીને અંદર સૌથી પહેલા જોઉં કે 14 માં અહીંયા કેટલા ઉમેરાશે તો 20 થાય, તો તમને કહો 14 માં 6 ઉમેરીએ તો 20 થાય, બરાબર 20 માં કેટલા ઉમેરીએ તો 5 થાય, તો 20 માં અહીંયા 5 ઉમેરીએ તો 25 થાય। તો અહીંયા તમે જુઓ 6 વસ્તુ આવે 5, તો અહીંયા જે સંખ્યા છે એ તમારું શું થયું છે ઘટાડો થયું, શું થયું છે ઘટાડો, 6 પછી શું આવે અહીંયા પછી આપણે શું મળીશું 4, 25 માં 4 ઉમેરશું તો જવાબ શું આવશે 29 જવાબ આવે, તો અહીંયા આપણો જવાબ શું આવે 29। સમજણ પડી આ રીતે 1 થી 24 જોઈએ 35 48 63, તો 35 માં કેટલા ઉમેરાશે 48 થાય, તો અહીં જો 3 અને 1 એટલે 13 ઉમેરીએ એટલે અહીંયા આપણે કેટલા ઉમેરીએ 13 ઉમેરીએ તો 48 થાય, 48 માં કેટલા ઉમેરીશું તો 63 થશે, તો અહીંયા તમારે જો 8 છે અહીંયા 3 છે તો અહીંયા 8 માં 6 14 અહીંયા 5, પછી 8 ના પાતે બધી પર 1 4 ને 5 6 તો અહીંયા કેટલા ઉમેરાશે 15, તો અહીંયા તમે જોશો 13 15 તો હવે કઈ સંખ્યા આવશે, તો અહીંયા આ તમારી એકી સંખ્યા છે 13 પછી 16 તો નહીં આપણે શું આવશે 17 ઉમેરશું, 17 ઉમેરશો અહીંયા તો કેટલા થશે 3 ને 7 10 નું શું બધી પર 6 ની 7 ને 8, તો જવાબ શું 80 જવાબ તમારો આવશે, તો અહીંયા શું લખીશું 80। બરાબર ધ્યાન રાખજો કે સંખ્યા છે જો અહીંયા ઘટાડો થતો જાય ક્રમિક સંખ્યાનો, અહીંયા એકી સંખ્યાઓનો તમે અહીંયા જો એકી સંખ્યા એટલે કઈ કઈ 1 3 5 7 9 એ બધી એકી સંખ્યાઓ છે, જ્યારે અહીંયા ક્રમિક સંખ્યા એટલે 1 2 3 4 તો એ ઘટાડો તમને જોવા મળે છે, એટલે એનો ત્રીજો પ્રશ્ન આપણે લેવાનો હતો। અહીંયા ધ્યાન જવાબ શું આવે જો તમારે આ જે ચેપ્ટર છે સંખ્યા શ્રેણીમાંથી પૂછાય છે જે તમારો પહેલો ચેપ્ટર છે એના કુલ 10 દાખલા છે, ત્રીજા પ્રશ્નની અંદર બરાબર ધ્યાનથી જોવાનું, ત્રીજા પ્રશ્નમાં જો અહીંયા 42 છે અહીંયા 37 છે 33 છે, જવાબ તમારો શું થશે 30 આવે 29 આવે 31 કે 34 આવે, તો સૌથી પહેલા તમારે શું કરવાનું પહેલા સંખ્યા બનાવવા જરૂર છે, 42 પછી કેટલા છે 37, તો અહીંયા 42 માંથી કેટલા બાદ કરીશું તો 37 આવે, તો તમને ખબર કે 42 માંથી 5 માઇનસ 5 કરીશું તો શું આવે 37 આવે, હવે 37 માં 33 તો 37 માંથી કેટલા બાદ કરીશું તો 33 આવે, તો અહીંયા તમે જોશો તો અહીંયા તમે માઇનસ 4 કરશો તો તમને 33 આવે, જો અહીંયા 4 કરો તો 7 માંથી 4 જાય તો કેટલા 3 તો અહીંયા 33, હવે તમે અહીંયા સીધી જોજો અહીંયા 5 4 તો અહીંયા સંખ્યા શું થાય છે ઘટાડો જોવા મળે છે, શું મળે છે ઘટાડો, તો અહીંયા 5 પછી 4 આવે 4 પછી શું આવશે શું આવશે એના પછી ક્રમિક સંખ્યામાં 5 પછી 4 આવે તો 4 પછી શું આવે કેટલા આવે 3, તો આપણે 33 માં કઈ સંખ્યા બાદ કરી માઇનસ 3, તો 33 માંથી 3 જાય તો કેટલા આવશે જવાબ 30, તો અહીંયા જવાબ 30 છે નોકરા જવાબ સર 30 આવડી ગયું, આ રીતે બીજો ડાકો ચલો આવે અહીંયા તમારે 24 36 48 જવાબ આવે તો શોધવાનું છે 50 62 65 એ 60, તો સૌથી પહેલા તમારે મેં તમને શીખવાડી રીતે 24 માં કેટલા ઉમેરશું તો 36 થાય, બોલો 24 માં કેટલા ઉમેરશું 36 થાય, તો તમારે અહીંયા ના આવે રફ રાખવા 24 અહીંયા જો તમારે ના ખાવ તો 24 તો ઇમર રાખે તો 36 માંથી આપણે 24 બાદ કરી દઈએ, બરોબર 36 માંથી 24 આપણે બાદ કરવાના, તો 6 માંથી 4 જાય તો કેટલા 2 3 માંથી 2 જાય તો 1, તો કેટલા બાદ કરેલા છે ભાઈ 6 કેટલા ઉમેરેલા છે 24 માં અહીંયા 12 ઉમેરેલા છે, બરોબર તો 12 ઉમેરીએ તો 36 થાય, એ કે 48 માંથી 36 બાદ કરવાનું, 48 માંથી શું કરવાનું 36 બાદ કરવાનું, તો 8 માંથી 6 જાય તો 2 4 માંથી 3 જાય તો 3, બરોબર તો અહીંયા પણ કેટલા ઉમેર થયો છે બરાબર જો 48 માંથી 6 જાય તો 2 4 માંથી 3 જાય તો 1, તો અહીંયા તમારે કેટલા 12, તો અહીં સીરીઝ જો અહીંયા 12 નું ઉમેરો અહીંયા 12 નું ઉમેરો તો અહીંયા શું આવશે 12 નું ઉમેરો આવે કે નહીં આવે, કારણ કે સીરીઝ સંખી છે જેમ કે 12 અહીંયા 24 માં 12 ઉમેરો તો 36 થાય, 36 માં 12 ઉમેરશું તો 48 થાય, તો 48 માં આપણે 12 ઉમેરશું તો કેટલા થાય 8 ના 2
दस नो शून्य वधी पर एक चार ने पांच छ तो साठ जवाब आपेला छे समझ पड़े श्रेणी के रीते उपयोग करवानो हूँ तमने समझाई रह्यो छूं के 24 तमारे सौथी पहेला ना करो तो बार बाकी करतु जाओ पछी नीचे जो आ के संख्या सरखी आवे छे तो ए संख्या ने जो संख्या नो घटाड़ो थतो होय तो ए प्रमाण जाओ जो संख्या नो वर्ग थतो तो ए प्रमाण आपणे वर्ग करतु जाओ एक ही संख्या बे की संख्या तो बे की बरोबर चलो आगळ अब अहींया पांचमो दाखलो 49 64 81 जवाब शुं आवे 102 100 90 85 तो सौथी पहेला अहींया जो 49 49 कोनो वर्ग छे 49 કોણો કારણ કે અહીં સંખ્યાનો ઉમેરો નથી પહેલા જો કારણ કે તમે જો 49 64 81 તો કોઈ સંખ્યાનો એક વર્ગ છે તો 49 કોણો વર્ગ છે શીખવાડ્યું ને 1 નો વર્ગ કેટલો થાય 1 2 નો વર્ગ કેટલો થાય 4 3 નો વર્ગ કેટલો થાય હું 6 3 નો વર્ગ કેટલો થાય 45 9 4 નો વર્ગ કેટલો થાય ભાઈ સરવાળ નથી કા વર્ગ એટલે કહેવા પડે છે 1 નો વર્ગ 1 થાય 2 નો વર્ગ 4 થાય એટલે 2 * 2 એમ કરવાનું સંખ્યા વડે ગુણાકાર કરવાનું છે આ વર્ગ થયો એ તો 4 નો વર્ગ 16 ચોકુ છે 5 નો વર્ગ 25 6 નો વર્ગ તો 6 * 6 કરો કેટલો થાય 36 તો 7 નો વર્ગ 70 70 49 8 નો વર્ગ 82 64 9 નો વર્ગ 9 * 9 81 તો અહીંયા કેવો વર્ગ આવશે 10 નો વર્ગ 10 નો વર્ગ કેટલો આવે 100 તો જવાબ શું આવે તો તમે વર્ગમૂળની સંખ્યા ભૂલી જાવ વર્ગ કરો ચલો છઠ્ઠો દાખલો અહીંયા 9 16 25 તમારા ઓપ્શન પે 33 24 36 37 તો શું જાવ તો અહીંયા તમે જોઈ શકો છો 9 કોણો વર્ગ છે કોણો વર્ગ ને ભાઈ પહેલા બોલો તો 3 નો 16 કોણો વર્ગ છે 4 નો 25 કોણો વર્ગ છે 5 નો તો હવે કોણો વર્ગ જો 3 નો આવ્યો 4 નો આવ્યો 5 નો તો અહીંયા 6 નો વર્ગ આવે કે નહીં તો 6 નો વર્ગ કેટલો થાય 36 શું જવાબ 36 ચલો હવે સાતમો દાખલો આવો અહીંયા ધ્યાન આવો અહીંયા કોઈ વર્ગ નથી આ ચેપ્ટર તમે પહેલો ચેપ્ટર મે તમે શીખાય સંખ્યા શ્રેણીમાં દાખલો તો 234 345 456 તો હવે અહીંયા તમારે કઈ સંખ્યાનો સરવાળો કરીશું તો 345 થાય તો સૌથી પહેલા જો ના ખબર હોય કે અહીંયા કેવી રીતે તો તમે 345 માંથી 234 શું કરવાનું બાદ કરવાનું તો જોઈએ પહેલા અહીં લખી 345 ઓછા 234 5 માંથી 4 જાય તો 1 4 માંથી 3 જાય તો 1 3 માંથી 2 જાય તો 1 તો અહીંયા કેટલી સંખ્યાનો ઉમેરો થયો છે ભાઈ આ બંને માં વચ્ચે 111 હવે 456 માંથી 345 બાદ કરો 456 ઓછા 345 તો 6 માંથી 5 જાય તો 1 5 માંથી 4 જાય તો 1 4 માંથી 3 જાય તો 1 તો અહીંયા કઈ સંખ્યાનો ઉમેરો થયો છે 111 તો તમારો લાઈટ થઈ જી અહીંયા 111 અહીંયા 111 તો અહીંયા પણ આપણે કેટલો 111 ઉમેરો કરવાનો છે તો અહીંયા 111 ઉમેરીએ અહીંયા નીચે તો શું થાય 6 ને 7 4 ને 5 ને 6 4 ને 5 567 6 567 ભાઈ આ બુદ્ધિ નો કેમ છે માનસિક કેમ કે તમે સુખી છો સમજ પડે અહીંયા 111 ઉમેરો કરો ચલો આ દાખલો ફરીથી એ જે દાખલો છે જો 8 નો આમાં પણ તમારે જોઈ શકો છો 212 323 470 તો આ બધામાં 111 છે જો ગણતરી કરો અને કરી લો તો અહીંયા પણ 111 તમારું ઉમેર કરતા તો શું આ 4 ને 5 3 ને 4 4 ને 5 545 ક્યાં છે સમજણ પડી આવી ગયું કે ને જો આ સંખ્યા ખાસ મોટી સંખ્યા હોય તો મોટી સંખ્યા નાની સંખ્યા બાદ કરો નાની સરખી સંખ્યા આવે એ રીતે તમારા જવા દે ઓકે હવે આગળ હવે જો અહીંયા નીચે 9 મો દાખલો અહીંયા 28 38 28 39 29 તો અહીં તમારો જવાબ શું આવો 30 31 21 યા 40 બોલો શું આવે ખૂબ અહીંયા 38 પછી 1 ઉમેર્યો એટલે શું થયું 39 થયું કે નહીં થયું અહીંયા 28 છે અહીંયા 1 ઉમેર્યો એટલે શું થયું 29 હવે કોણ સી લેસી આ આ નહીં આવે આ લાઈન પરથી જી આ લાઈન પરથી હવે 39 માં કેટલા ઉમેરીશું 1 ઉમેરીશ તો શું થાય 39 માં શું થશે 40 તો 40 છે આ જવાબ પછી 29 માં તમને આ ઉમેરણ કીધું હોય 1 ઉમેર તો શું થશે 30 તો અહીંયા બે સીરીઝ જો સૌથી પહેલી કઈ સીરીઝ આવી 38 ને 38 પછી 39 39 પછી 40
जो तमा आपे जो तमा सीरीज आपे 40 આપેલા હોય તો તમારે 29 પછી શું આવે 30 આવે સરળ પડે એક એક કરી લો ચલો આપણે 10 પૂન આપો 34567 3456 4556 તો અહીં તમારો ઓપ્શન આવે 456 45 5 કે 4 શું જવાબ આવે તો તમે અહીં બરાબર ધ્યાનથી જોજો 34567 આ સંખ્યા આપી છે બરાબર તો અહીં 3456 છે 3456 છે તો અહીં કઈ સંખ્યા ઘટક તો 7 તમારા સંખ્યા દૂર કરવામાં આવ્યા છે 7 સંખ્યા શું કર્યું દૂર થઈ એટલે શું આવ્યું 3456 अब અહીંયા 456 છે તો કઈ સંખ્યા હતા 3 હતા શું હતા 3 હતા તો કેટલા આવ્યા 456 તો હવે કઈ સંખ્યા હતા જો પહેલી સંખ્યા પાછળની સંખ્યા હતા પછી આગળની સંખ્યા હતા હવે કઈ હતા આ 6 હતા તો શું જવાબ આવશે 45 તો તમારો જવાબ શું આવે 45 આ તમારો જવાબ સમજા પડી તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સંખ્યા શ્રેણીનો પહેલો ભાગ કરીએ પૂર્ણ થાય विद्यार्थी मित्रों आप 1-10 प्रश्नों संख्या श्रेणी था हम आप 11-20 प्रश्न जो आल्फाबेट नंबर प्रमाण प्रश्नों आपेला है ये सॉल्यूशन करीशू तो तमने अहीं आपेलो छे कि नीचे आपेला 11-20 प्रश्नों में एक मूळाक्षर जूथ कोई नियमानुसार जुदू पड़े जो जुदू पड़े ते तमारो जवाब है तेने जुदा जवाब पत्र में दर्शावो तो ज्यारे पण तमारे आ प्रश्न हो तो सौथी पहेला तमारे शुं कहे रब काम नी अंदर एबीसीडी लखी दे तो अहीं आपणे एक काम करीशुं आपणे रब एबीसीडी ए बी सी डी ई एफ जी एच आई जे के एल एम एन ओ पी क्यू आर एस टी यू वी डबल्यू एक्स वाय जेड जारे पण तमारा आवा प्रश्न होय आल्फाबेटिक नंबर प्रमाणे तो तमारे सौथी पहेला तमारे शुं कहेवानो एबीसीडी लखी देवानो जे आल्फाबेट आ रीते तमारे सौथी पहेलो काम तमारे करी देवानो त्यारबाद तमारे अहींया अलग पड़तुं होय ए पहेला जोवानुं सौथी पहेला जोवानुं आ प्रश्न आपेला एमां यूएस हवे यूएस क्या छे अहींया आपणे कलर चेन्ज करीशुं एटले थोड़ो अलग पड़े एटले तमारे सीधुं पड़े यूएस तो अहीं यू पछी क्या छे एस एटले अहीं उल्टू छे बराबर आ ध्यान राखवानुं त्यारबाद आवे छे एनपी हवे एन क्या छे अहीं अने पी क्या छे अहीं तो अहीं आ साइड आवशे जो जमणी बाजू जाय जवाब जाय छे अने पेलो क्या जाय छे डाबा बराबर ध्यान राखजो त्यारबाद डबल्यू वाय डबल्यू अने वाय आ क्या जाय जमणी बाजू बराबर त्यारबाद आई के क्या छे आई अने जे के एक एक ऑप्शन आ जमणी बाजू तो अहीं तमे जोई शको विद्यार्थी मित्रों अहीं त्रण ऑप्शन क्या एनपी डब्ल्यू वाय अने आई के ए बधा जमणी बाजू जाय छे अने एक एक शब्द छोड़ी जाय ज्यारे यूएस क्या जाय डाबी बाजू तो तमने कयो ऑप्शन अलग पड़े छे यूएस अलग पड़े छे હવે આગળ અહીંયા કે એલ એમ કે એલ એમ ચલો એક ઓપ્શન ક્યુ એસ ટી તો ક્યુ એસ ટી હવે જો અહીંયા ક્યુ છે પછી અહીંયા આર આવે છે અને એસ ટી તો અહીંયા એક અક્ષર એક્સ્ટ્રા આવે બી સી ડી તો અહીંયા શું છે બી સી ડી આ કમ્પ્લીટ આવ્યું ડબલ્યુ એક્સ વાય તો અહીંયા ડબલ્યુ એક્સ વાય આ ત્રણે ત્રણ કમ્પ્લીટ આવે તો અહીંયા તમને કયો અક્ષર અલગ જોવા મળે છે જી ક્યુ એસ ટી કારણ કે ક્યુ પછી શું આવે છે આર આવે છે જ્યારે બધા અક્ષરમાં કોઈ એવું વચ્ચે આવતું નથી ચલો નીચે સીઈજી ક્યુ એમ વી એલ એન પી બી ડી સી આમાં અલગ પડતો શબ્દ કયો તો સીઈજી તો સી ઈ અને જી તો અહીંયા એક એક અક્ષર તમારા ગેપ કરેલો છે ક્યુ એમ વી ક્યુ પછી એમ અહીંયા છે જો ક્યુ એમ પછી શું કહ્યું છે વી અહીંયા છે હવે તમારે સીધું લાઈટ થઈ જાય કે આ પ્રશ્ન ખોટો હોય એલ એન પી એલ એન પી એક એક અક્ષર પછી બી ડી સી તો બી ડી અને બી ડી સી એટલે અહીંયા આવ્યું જુઓ અહીંયા એ અહીંયા પણ તમારે જોવા મળે છે અલગ એક બી ડી સીમાં અને ક્યુ એમ બી આ બે શબ્દો એવા છે જે તમને અલગ જોવા મળે છે તો અહીંયા તમારા ઓએમઆર જે આન્સર શીટ હોય તો તમે આ બે પ્રશ્ન તમે બતાવી શકો આ રીતે આવશે જે તમારે અલગ જોવા મળે છે જુદા પડે છે જ્યારે આ તમારા બે અક્ષર તમારા સેમ આવે છે તો ક્યુ એમ બી અને બી ડી સી જે તમારા બે અલગ પડે છે ત્યારબાદ આવે છે 14મો પ્રશ્ન અહીંયા તમારે સીધું છે બી સી ડી એમ એક્સ એલ કે એન જે અને યુ એક્સ સી તો અહીંયા સીધો તમારો જવાબ છે જો અહીંયા બી સી બે કેપિટલ અને આ સ્મોલ લેટર અહીંયા બંને કેપિટલ ત્રણ લખે એટલે સીધું અલગ પડે છે આ જો સ્મોલ બે કેપિટલ સ્મોલ લેટર બે કેપિટલ સ્મોલ લેટર એના કરતાં તમારે કયો આ ઓપ્શન આવે એમ એક્સ એલ એ તમારો અલગ પડે છે ત્યારબાદ આવે છે સેટ મેટ નેટ રેટ તો અહીંયા બધી જગ્યાએ જો એ છે વચ્ચે અહીંયા એ છે અહીંયા એ છે તો અહીંયા કયો અલગ પડે છે નેટ અલગ પડે છે
त्यारबाद अहीं एपीडी एक्सपीई एमबीके पीटीयू अब अहीं बराबर ध्यान रखो अहीं पी स्मॉल लेटर वच्चे अहीं पी कैपिटल से आ अलग तमन पड़े छे जाके बाकी वच्चे स्मॉल लेटर अक्षर आपवामां आवेला छे त्यारबाद आगळ आवे छे ए जेड बी सी वाय डी बी डब्ल्यू ए अने ई एक्स एफ तो आ जे शब्दो छे ए बराबर ध्यान रखो तो ए जेड बी तो अहीं जो तमे हवे एबीसीडी जोशो अहीं ए पछी अहीं शुं कर्युं जेड अहीं वच्चे मूक्यो अने बी तो पहेलुं आ एक ऑप्शन आई गयुं त्यारबाद आवे छे ध्यान राखजो सी वाय डी हवे एना पछी शुं आवे वाय तो कोनी वच्चे सी वाय डी एटले आ बीजो ऑप्शन साचो पड्यो त्रीजो बी डब्ल्यू ए बी हवे अहीं शुं आवशे डब्ल्यू तो बी डब्ल्यू अहीं उल्टू कर्युं अहीं डब्ल्यू वच्चे मूक्यो बी डब्ल्यू एटले आ उल्टू थयुं डाबा थयुं पेलो जवाब आ हतो त्यारबाद आवे छे ई एक्स एफ डब्ल्यू पछी एक्स आ एक्स ई एक्स एफ अहीं तो अहीं तमे जो बी अने ए ए तमारा अलग आवे छे बाकी बधा साचा छे तो अहीं बी डब्ल्यू ए तमारो खोटो ऑप्शन आवे एटले आ रीते तमारे चेक करवानुं छे त्यारबाद आवे छे अलग के एम ओ सी ई जी वी डब्ल्यू वाय अने ए जे एल तो आमां तमारे कयो अलग पड़े तो अहींया तमारा विद्यार्थी मित्रो तमे सौथी पहेला एबीसीडी जोई लेवानी तो एबीसीडी फरीथी अहींया लखी दऊं छुं एटले तमे फरीथी ए बी सी डी ई एफ जी एच आई जे के एल एम एन ओ पी क्यू आर एस टी यू वी डब्ल्यू एक्स वाय जेड बराबर आ एबीसीडी मारे लखी देवी पड़े कारण के तमारे अलग पड़े एटला माटे हवे अहींया हुं तमने बताई तो सौथी पहेला के एम ओ के एम ओ तो अहीं जो वच्चे एक एक अक्षर गैप छे पछी सी ई जी सी ई जी तो अहीं तमे जोई शको छो एक एक अक्षर गैप छे एटले तमारे सीधुं बताई दू के एम ओ आ अक्षर तो अहीं आ अक्षर गैप छे अहीं आ अक्षर गैप छे त्यारबाद आवे छे वी डब्ल्यू वाय तो वी डब्ल्यू अने वाय तो अहीं कोई गैप नहीं जोवा मळतो तमे जोई शको ए जे एल एच जे अने एल अहीं एक एक अक्षर गैप छे तो अहीं कयो आ अक्षर में कोई अक्षर गैप जोवा मळतो नथी बाकी बधा में एक एक अक्षर गैप जोवा मळे छे कारण के तमे जोई शको वी डब्ल्यू तो अहीं वी नी वच्चे एक अक्षर गैप होवो जोईए जे आप्यो नथी जेना कारणे आ जवाब खोटो छे आगळ एस टी यू एन एल एम पी क्यू आर अने जी एच आई तो फरीथी आपणे जोईए एस टी यू तो एस टी यू आ त्रण शब्दो पछी एन एल एम तो एन आ जो अहीं उल्टू थाय छे अहीं कलर चेन्ज करो एटले तमे सीधुं बताई दे व्हाइट कलर राखे अहीं जो एन एल अने एम जो अहीं आगळथी पाछा एटले आ अलग पड़े छे एटले आपणे अहीं अलग ज लीटू करी दीए पी क्यू आर तो पी क्यू आर आ कम्प्लीट सीधी निशानी एटले आ साचो छे साचो छे एटले आपणे अहीं गोळ अत्यारे करता नहीं जी एच आई तो अहीं जी जी एच आई आ साचो छे तो कयो अलग पड्यो भाई एन एल एम केम कारण के एन पछी ओम जीव ओम आयो ए आपणो अलग पड्यो एना कारणे आपणो ए शब्द शुं छे खोटो छे हजी तमने कहूँ छूँ विद्यार्थी मित्रों के ज्यारे पण तमारा जवाब सोल्यूशन तमारे सौथी पहेला एबीसीडी लखेली होवी जोईए एबीसीडी थी तमे सीधा साचा जवाब करी शकशो चलो वीसमो प्रश्न ए जे एम आई आर वी सी यू एम अने ओ जे एल तो अहीं जो एच जे एम तो एच आ एच कलर चेन्ज करिए અહીંયા જુઓ આ એચ એચ જે અને એમ આ જો અહીંયા એક એક અક્ષરનો ગેપ અહીંયા બે અક્ષરનો ગેપ જોવા મળે છે ત્યારબાદ આઈ આર વી તો અહીંયા આઈ આ આઈ પછી અહીંયા આર અને આ વી ત્યારબાદ સી યુ એફ અહીંયા સી યુ અને એફ આ અક્ષર પણ અહીંયા તમને અલગ જોવા મળે છે ત્યારબાદ અહીંયા ઓ જે એલ તો અહીંયા ઓ પછી અહીંયા જે અને એલ પાછું આવે તો ઉપરથી પાછું આવે આગળ અને જ્યારે એચ જે એમ સીધું છે તો અહીંયા આપણે આ ઓપ્શન તમારે અલગ જોવા મળે છે તો વીસમાની અંદર તમારે એચ જે એમ તમારો જવાબ પેલો ખોટો આવે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે 11 થી 20 જે પ્રશ્ન છે તમારા આલ્ફાબેટિક પ્રશ્નો હતા એ તમારે આ રીતે લખીને સોલ્યુશન કરવાના છે